હેલો ફ્રેન્ડ્સ, જાગૃતિ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે. હું છું જાગૃતિ ભટ્ટ. આજે આપણે બનાવશું લીલા કઠોળ સાથે સિઝલર ખીચડી. બહુ જ સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. અહીંયા લીલા શાકભાજી લીધા છે થોડાક. આપણે મસાલા એકદમ ઓછા અહીંયા ઉપયોગમાં લઈશું. આ બધી વસ્તુ સ્ક્રીન પર આપેલી છે, તમે સ્ક્રીનશોટ લઈને મેજરમેન્ટ લઈ શકો ફ્રેન્ડ્સ. અને આપણે જે કાંઈ વેજીટેબલ્સ સુધારવાના બાકી હતા એને આપણે અહીંયા એકદમ ઝીણા સરસ સુધારી લીધા છે. હવે આપણે ખીચડીને ધોઈ લઈશું. બનાવતા પહેલાં તો ખીચડીને 2-3 પાણીએ સરખી એવી આપણે ધોઈ લઈશું. ખીચડી અહીંયા ખીચડિયા ચોખા 1 વાટકી અને 1 વાટકી ફોતરાવાળી મગની દાળ આપણે બંનેને બરાબર મિક્સ કરી અને આ રીતે ખીચડી તૈયાર કરી છે. ને 2-3 પાણીએ સરસ ધોઈ લીધી. હવે આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીશું. તો ગેસ ઉપર આપણે કૂકર રાખી દીધું. કૂકર આપણું હીટ થાય એટલે 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું. તેલ આપણું ગરમ થાય એટલે એની અંદર રાઈ અને જીરું નાખી દઈશું. 1-1 નાની ચમચી જેટલું રાઈ અને જીરું આપણું ફૂટે એટલે એની અંદર હિંગ નાખી દઈશું. હવે આ બધું બરાબર મિક્સ થઈ જાય અને સરસ આપણું રાઈ જીરું ફૂટી જાય પછી આપણે એની અંદર જે આપણે શાકભાજી વગેરે સુધારીને રાખ્યા છે એ નાખીશું. તો અહીંયા લીલા મરચાં આપણે ઝીણા સુધારીને રાખ્યા છે એ નાખી દીધા. હવે એની અંદર આપણે આદું ખમણીને લીધું છે આપણે એ નાખી દઈશું. આદું મરચાં નાખ્યા પછી લીલું લસણ અહીંયા 2 મોટી ચમચી જેટલું આપણે ઝીણું સુધારીને લીધું છે અને લીલી ડુંગળી એ પણ 2 મોટી ચમચી જેટલું આપણે ઝીણી સુધારીને લીધી છે એ નાખી દઈશું. તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો અથવા તો તમે રેગ્યુલર લસણ ડુંગળી પણ ઉપયોગમાં લઈ શકો. તો લસણ ડુંગળી બરાબર મિક્સ કર્યા પછી આપણે એની અંદર ટમેટાં નાખી દીધા એને બરાબર મિક્સ કરી લઈશું. તો થોડુંક આપણું સતળાય એટલે એની અંદર આપણે મસાલા કરીશું. તો અહીંયા હળદર, ધાણાજીરું અને એની અંદર આપણે મીઠું નાખી દઈશું. એકદમ ઓછા મસાલા નાખીશું. તમે ગરમ મસાલો, ખડા મસાલાનો ઉપયોગ કરી શકો ફ્રેન્ડ્સ. હું અહીંયા એકદમ ઓછા મસાલા સાથે ખીચડી બનાવીશ. તો જે કાંઈ વેજીટેબલ્સ આપણે લીધા છે એ નાખી દઈશું. ફ્રેન્ચ બીન્સ, અહીંયા ગાજર અને આપણે એની અંદર ફ્લાવર કોબી અને એની અંદર આપણે બટેટા જે ઝીણા સુધારીને રાખ્યા હતા એ નાખી દઈશું. અને લીલા કઠોળ આપણે જે કાંઈ અવેલેબલ હોય એ બધા લીલા કઠોળ આપણે લીધા છે એ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે એની અંદર ખીચડી નાખીશું જે આપણે 2 પાણીએ સરસ ધોઈ અને ચોખ્ખી કરીને રાખી છે એ ખીચડી આપણે એની અંદર નાખી દઈશું. ખીચડી નાખ્યા પછી આપણે એની અંદર પાણી નાખીશું. તો અહીંયા જે વાટકીથી આપણે ખીચડીનું માપ કર્યું હોય એનું 3 ગણું પાણી હું અત્યારે નાખીશ. મારે એકદમ ગળેલી ખીચડી નથી જોઈતી એટલે મેં 3 ગણું લીધું છે. જો તમને ગળેલી ખીચડી પસંદ આવતી હોય તો 4 ગણું પાણી લેવાનું. તો જે વાટકીથી ખીચડીનું માપ કર્યું હોય એ 4 વાટકી પાણી નાખવાનું. તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ખીચડીને મીડિયમ ગેસ ઉપર 3-4 વિસલ સુધી થવા દઈશું. અને અહીંયા આપણે સિઝલર ટ્રે લીધી છે એને આપણે ધીમા તાપે ગરમ થવા દઈશું. તો અહીંયા આપણી ખીચડી ઓલમોસ્ટ થઈ જવા આવી છે અને આપણે વિસલ વાગે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને પછી ખીચડીનું પ્રેશર ખતમ થાય કૂકરની અંદરનું ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને પછી આપણે કૂકરનું ઢાંકણ ખોલીશું. તો તમે જોઈ શકો છો પ્રેશર ખતમ થઈ ગયું છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલીશું અને હવે આપણે એની અંદર બરાબર મિક્સ કરીને જોઈ લઈશું. તો જુઓ આ ખીચડી બરાબર સરસ ચડી ગઈ છે. તમારે જો ગળેલી ખીચડી જોતી હોય તો હજી થોડુંક પાણી નાખવાનું, 1 ગણું પાણી વધારે નાખવાનું. તો જુઓ આ ખીચડી આપણી સરસ થઈ ગઈ અને સિઝલર ટ્રે પણ ગરમ થઈ ગઈ છે. આપણે 1 ચમચી જેટલું ઘી નાખી બરાબર મિક્સ કરી લઈશું. ખીચડીમાં ઘી નાખવાથી ખીચડીનો ટેસ્ટ બહુ સારો આવે છે પણ જો તમને પસંદ ના હોય તો ખીચડીમાં ઘી નાખવું ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે એને સ્કીપ કરી શકો. તો ઘી બરાબર મિક્સ કર્યા પછી અહીંયા સિઝલર ટ્રે આપણે જે મૂકેલી હતી એ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે અને હવે આપણે એની અંદર ખીચડી જે આપણે તૈયાર કરી છે એ ખીચડી આપણે એની અંદર નાખી દઈશું. અહીંયા મેં એલ્યુમિનિયમ ફોઇલ લીધેલો છે. તમે કોબીના પાન લઈ શકો. મારી પાસે અવેલેબલ નહોતા તો મેં કોબીના પાનનો ઉપયોગ નથી કર્યો. તમે કોબીના પાન મૂકી શકો. અને હવે આપણે ખીચડી સર્વ કર્યા પછી
સિઝલર ટ્રેની અંદર નાખ્યા પછી સાઇડમાં આપણે ઘી મૂકીશું, જેથી કરીને સિઝલિંગ ઇફેક્ટ સરસ આવે. તો જુઓ આ રીતે સાઇડમાં તમે બટરનો ઉપયોગ કરી શકો, આઈસ ક્યુબ અને બટરનો ઉપયોગ કરી શકો. ફ્રેન્ડ્સ, મેં અહીંયા આઈસ ક્યુબનો ઉપયોગ નથી કર્યો, એમાંથી પાણી છૂટે ને ખીચડી સાથે થોડું ઘણું મિક્સ થાય તો ખીચડીનો ટેસ્ટ બગડે એટલા માટે. અને હવે આપણે સિઝર ટ્રેને આપણે સર્વિંગમાં લઈ લીધી છે, એમાં લીંબુનો રસ, કોથમીરના પાન અને ડુંગળીના ફ્લાવર્સ મેં તૈયાર કર્યા છે, એનાથી આપણે સર્વ કરીશું ડેકોરેટ કરીને. અને અહીંયા પાપડ, લસણની ચટણી, અહીંયા આપણે દહીં સાથે આપણે ને લીલા મરચા સાથે આપણે સર્વ કર્યું છે. અને ખીચડી આપણી સરસ એકદમ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, બનાવો ને તમારા અનુભવો અમને જાગૃતિઝ વેજ ફૂડ પર શેર કરો. બતાવો કેવી લાગી તમને સિઝલર ખીચડીની રેસીપી. રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ.